जय श्री कृष्ण बाळको, गुड आफ्टरनून। मजामां? धोरण 2 માં આજે આપણે વિષય હિન્દી, જેમાં પરીક્ષા લક્ષી પુનરાવર્તન આપણે જોઈશું। જુઓ, આપણે પ્રશ્ન લઈએ કે અ કો તીર કી દિશા મેં પડકર શબ્દ બનાવો। અને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાનો છે। અહીં અ આપેલો છે, અહીંની બાજુમાં આપણે શબ્દો આપેલા છે। આપણે શબ્દ કઈ રીતે બનાવશું? અ છે તે બધા શબ્દની પહેલા લેવાનો છે, એટલે કે પહેલો અક્ષર છે તે અ આવશે। અ નાર, અનાર, અમર, અમર, અજય, અજય, અકાલ, અકાલ, અગર, અગર, અગહન, તો અગહન, બરાબર। આ રીતે ત્યાર પછી આપણે જોઈએ ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લખો, એટલે કે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો। તો હવે અહીંયા આપણને ચિત્રો આપેલા છે, જેમાંથી આપણે અહીંયાથી બોક્સમાંથી નામ શોધી અને નીચે લખવાનું છે। તો પહેલું ચિત્ર કોનું છે? ઘરનું। તો અહીંયા આપણે શું લખીશું? ઘર। પછી આ ચિત્ર છે હલનું, તો અહીંયા લખવાનું હલ। આ ચિત્ર છે બસનું, બસ અહીંયા લખ્યું છે તે જોઈને લખવાનું છે બસ। પછી આ કમલ, કમલ। બાકી અક્ષર લખો, પૂરતા અક્ષરને લખો। અહીંયા આપણને સામે શબ્દ લખેલો છે તે જોઈને લખવાનો છે, પણ જે બાકી રહી જતો હોય તે અક્ષર લખવાનો છે। ચરણમાં અહીંયા કયો અક્ષર બાકી છે લખવાનો? ર। તો અહીંયા આપણે ર લખવાનો છે। ગરદનમાં ન બાકી છે તો અહીંયા ન લખવાનો। ભગતમાં ભગત બાકી છે તો અહીંયા ત લખવાનો। પછી અમરમાં અ, ત્યાર પછી જનકમાં ક બાકી છે ને, તો આપણે લખીશું ક। ભજનમાં ભ, નગરમાં ગ, સડકમાં ડ, એટલે આપણે ખૂટતો અક્ષર લખવાનો છે। હવે આમાં તીરની દિશાની જે શબ્દ આવે છે તે આપણે જોઈને અહીંયા શબ્દ વાંચી અને બનાવવાનો છે। તો આ મ, આમ, પછી આ ગ, આ ગ, આ જ, આ જ, આકાશ, આકાશ, પછી આ દત, તો આ દત, આ શા, તો આશા। હવે ચિત્ર ઓળખી અને નીચે નામ લખવાનું છે। ગાય જે આપણે અહીંયાથી લખ્યું, પછી છે માલા, તો અહીંયા લખ્યું માલા, પછી ગાજર, તો ગાજર, અને તાલા, તો તાલા, બરાબર ને। અક્ષર જોઈ અને નીચે આપણે શબ્દો ચિત્ર જોઈને લખવાના છે। ચલો હવે ખૂટતો અક્ષર લખીએ। ચરખામાં ખા, ગાજરમાં ગા, અનારમાં ના, જહાજમાં ખા, આમમાં આ, તબલામાં ના, બછડામાં ડા, અને ઢકનામાં ના, ઓકે। ત્યાર પછી ઇમલીમાં ઈ, નિશાનમાં ની, પહિયામાં ઈ, કિસાનમાં કી, હિરનીમાં સિતારમાં સી, ડાકિયામાં કી, ગિલાસમાં ગી, ગીધમાં ઈ, હાથીમાં હા, તાલીમાં લી, દાદીમાં દી, ગઠરીમાં રી, શરીફામાં રી, ફકીરમાં કી, ટફલીમાં લી,
સૂત્રમાં ઉ ધાતું તો તુ ચતુર તુ કુલમાં ઉ મનુ તેમાં નુ કછુઆ છુ ગુલાબમાં પહેલો અક્ષર આવશે ઉ મધુરમાં ધુ પાલતું તો તેમાં શું આવશે તું ફૂલ તો ફૂ ખુશબુ તો બુ આલુ ધૂપમાં તું સૂરજમાં તું ઉસરમાં એક તો આવશે એકાંત એ ઠઠેરા તો ઠે જેબ તો જે લેખક લે પેડ આવશે પે મેઢક જેમાં આવશે મે સપેરા જેમાં પે તેની દિશામાં વાંચીને શબ્દ બનાવો ઈ ઈને તીરની દિશામાં આપણે વાંચીને શબ્દ બનાવવાનો છે તો ઈ શારા ઈશારા ઈ નામ ઈનામ ઈમારત ઈમારત ઈતના ઈતના ઈલાજ ઈલાજ ઈરાદા તો ઈરાદા બરાબર ત્યાર પછી ઈખ તો ઈખ ઈશ ઈશ ઈદ તો ઈદ ઈસાઈ તો ઈસાઈ ઈમાન તો ઈમાન ઈશાન તો ઈશાન ત્યાર પછી ઉમા તો ઉમા ઉષા તો ઉષા ઉતના ઉતરના તો ઉતરના ઉડાન તો ઉડાન ઉધર તો ઉધર ઉપજ તો ઉપજ હવે દીર્ઘ એવું તો ઉન ઉપર ઉસર ઉર્જા ઉની તો ઉની ઉષ્મા ઉષ્મા હવે રૂમા તો ઋષિ ઋતુ તો ઋતુ ઋજુ ઋજુ ઋણ ઋણ ઋષભ તો ઋષભ પછી રૂચા તો રૂચા ત્યાર પછી એક તો એક એકતા તો એકતા એડી તો એડી એકા તો એકા એકાહારી તો એકાહારી એકાક્ષર તો એકાક્ષર ત્યાર પછી ચિત્ર જોઈ અને આપણે નામ લખીએ તો પહેલું ચિત્ર સિતાર તો અહીંયાથી જોઈને આપણે સિતાર લખવાનું પછી છિલકા તો છિલકા જોઈને લખવાનું છે અહીંયા પછી આનું ચિત્ર કોનું છે ગુડિયાનું તો ગુડિયા જોઈને અહીંયા લખવાનું છે ત્યાર પછી ડાકિયા તો અહીંયા જોઈને ડાકિયા લખવાનું ત્યાર પછી મછલીનું તો મછલી ક્યાં લખ્યું છે અહીંયા તો મછલી બકરી બકરી પછી આ ચિત્ર હાથીનું તો હાથી ઘડીનું તો ઘડી કછુઆ તો કછુઆ ફૂટબોલ તો ફૂટબોલ આ ચિત્ર ગુલાબનું તો ગુલાબ આ ચિત્ર મુનિનું તો મુનિ કબૂતર તો કબૂતર ચૂહા તો ચૂહા સૂરજ અને ઝૂલા
ઋષિનું, તો ઋષિ ઋષભ, ઋષભ. ત્યાર પછી શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. અને નૃપ, તો નૃપ. કેલા, તો કેલા. કરેલા, કરેલા. પેડ, પેડ. જલેબી, તો જલેબી. હવે વાક્ય છે તો અહીંયા જોઈને લખવાના છે, વાંચીને પછી. ઓકે. રતન નમન કર, જનક ગરમ કર, છગન બચત કર, અજય કમલ પકડ. સરલા ગાના ગા, આકાશ આમ ખા, અલકા બાદામ લા, માલા ખાના આયા. મિત્તલ પહ્યા ચલા, શિવાજી સિતાર બજા, હિતેશ ઇમલી ખા, ડાક્યા ડાક લાયા. નીમા ચિડિયા ઉડી, મદારી તમાશા દિખાતા હૈ, બઢઈ લડકી છિલતા હૈ, રહીમ તાલી બજા. યમુના ચતુર લડકી હૈ, ચૂહા કપડા કુતરતી હૈ, ચૂહિયા કપડા કુતરતી હૈ. અનિલ દાતુન કર, તુલસી કછુઆ દે. રાજુ બાજા બજાતા હૈ, સૂરજ પૂરબ સે આતા હૈ. કાનન ઊન લા, ગાય પાલતુ જાનવર હૈ. મહેશ કનેર કા ફૂલ લાયા, પેડ પર ચિડિયા હૈ. મેલે મેં મીઠાઈ બિકતી હૈ, માલા શીલા કી સહેલી હૈ. હવે આપણે અહીંયા ગિનતી જે આપેલી છે તેને આપણે અંક સામે શબ્દમાં લખવાની છે, બરાબર? તો ચલો, પહેલું શું છે? એક. તો આપણે લખીશું એક. પછી આ છે તીન, તીન. આઠ, આઠ. દસ, દસ. દો, દો. પાંચ, છ. નવ, આ કેટલા છે? સાત, એ દો. હવે અહીંયા આપણે બારાક્ષરીમાં ખૂટતો અક્ષર લખવાનો છે. બારાક્ષરીમાં જે અક્ષર રહી ગયો હોય, ખૂટતો હોય, તે આપણે લખવાનો છે. તો ક છે તો કા, ખૂટતો અક્ષર છે જે આપણે લખીશું કી. કી પછી આવશે દીર્ઘ કી. પછી રસવાળો કુ, તો અહીંયા શું આવશે? દીર્ઘવાળો કુ. એક માત્ર કે, બે માત્રા કઈ, હવે શું આવશે? કાનો એક માત્ર કો. આ ખાલી જગ્યામાં કમ, બરાબર? એ રીતે ઘ, ઘા, ઘી, અહીંયા શું આવશે? ઘે, ઘો, અહીંયા આવશે ઘમ, બરાબર ને? ચલો, ત્યાર પછીની લાઈન જોઈએ. ચ, ચા, તો ચી, દીર્ઘ ચી, દીર્ઘવાળો ચૂ. ચૈ, ચો, ચૌ, અહીંયા આવશે ચમ, બરાબર? પછી દ ની લાઈન જોઈએ. દા, દી, તો દી, દુ, દુ, દઈ, દૌ અને દહ. ત્યાર પછી ધ, ધા, હવે શું આવશે? રસવાવાળીથી, પછી દીર્ઘવાળીથી, પછી અહીંયા શું આવશે? રસવાવાળો ધુ આપેલું છે, તો હવે શું આવશે? દીર્ઘવાળું ધુ. પછી એક માત્ર ધે, બે માત્ર ધૈ આપેલું છે, હવે શું આવશે? ધ ને કાનો માત્ર ધો, ધને કાનો બે માત્રા ધઉ, ધને બે મીંડા ધ. પછી
બ જોઈ લઈએ. બ તો બા, બી, બી, રસાવાળું બુ, એક માત્ર બે, બને કાનો માત્ર બો, બને માથે મીઠું બમ. હવે રની લાઈન આપેલી છે તો રની લાઈનમાં શું ખૂટે છે? રસવૈરી, રસવાળું ઉ, રને એક માત્ર રે, રને કાનો માત્ર બો, રને માથે મીઠું બમ અને રની લાઈનમાં રહ. બરાબર, આ રીતે આખી બાર અક્ષરી છે જેમાં ખૂટતો અક્ષર છે તે આપણે કમ્પ્લીટ કરવાનો રહેશે. ઓકે,